આજે દિવાળીનો તહેવાર છે. દિવાળીના તહેવાર પર ફટાકડા સાથે આકાશમાં આતિશબાજી કરી લોકો નવા વર્ષના વધામણા કરતા હોય છે. આવા સમયે આગની હોનારત ન સર્જાય અને આગનો બનાવ બને તો તેને પહોંચી વળવા માટે ધાનેરા નગરપાલિકાનો ફાયર ફાઇટર વિભાગ સતર્ક છે. સામાન્ય દિવસોમાં પણ ફાયર વિભાગ હંમેશા ખડે પગે રહે છે. જો કે દિવાળીના તહેવાર દરમિયાન નગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા ખાસ આયોજન કરાયું છે. ધાનેરા ખાતે ફાયર ફાઇટર સાથે કર્મચારીઓને 24 કલાકની ફરજ પર મુકાયા છે. ધાનેરાની બજારોમાં ફટાકડાની દુકાન ધરાવતા નાના મોટા વેપારીઓને પણ આગ હોનારત સમયે કેવી સાવચેતી રાખવી તેને લઈ જાગૃતિ આપી પત્રિકાઓનું પણ વિતરણ કરાયું હતું. ધાનેરા તાલુકો ખેતી પર આધારિત હોવાથી ઘાસચારામાં આગના બનાવ રોકવાનું આયોજન કરાય છે. દરેક પરિવારો સાથે મળી આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ધાનેરા નગરપાલિકાનો ફાયર વિભાગ લોકોના જાનમાલની ચિંતા કરી ફરજ નિભાવી રહ્યો છે. ફાયર વિભાગ તરફથી રામભાઈ સોલંકીએ વધુ માહિતી આપી આગની ઘટના સામે કઈ રીતે સાવચેત રહેવું અને ફાયરની મદદ કેવી રીતે લેવી તેની જરૂરી માહિતી પણ આપી હતી. અત્યારે દિવાળીના તહેવારોને અનુલક્ષીને મહેરબાનના જિલ્લા મેજિસ્ટ્રેટ સાહેબે જે જાહેરનામું પાડ્યું છે કે નગરમાં જે ફટાકડાનું વેચાણ કરતા હોય છે એટલે કોઈ આગના બનાવો ન બને અને બનાવો બને તો આગમચેતીના ભાગરૂપે 24 કલાક નગરપાલિકાની ફાયર સેવા એ સ્ટેન્ડ બાય રહે એના માટેની અમને સૂચના મળેલ છે. એના ભાગરૂપે નગરપાલિકાએ 24 કલાકનો કંટ્રોલ રૂમ છેલ્લા 3 દિવસથી ચાલુ છે, હજુ પણ 2 દિવસ ચાલુ રહેવાનો છે. આપણી ધાનેરા શહેરની અત્યાર સુધીના જે 3 દિવસ જે કંટ્રોલ રૂમ ચાલુ કર્યો છે ત્યાં સુધી એક પણ ફાયર કોલ મળ્યો નથી. એ ખૂબ સારી બાબત છે. જે ફાયર ને લઈને વેપારીઓમાં જે કંઈ સૂચનાઓ આપવાની છે, જે કંઈ માહિતી આપવાની છે એ પણ ફાયર વિભાગ દ્વારા આપવામાં આવી છે. અને અહીંયા દિવાળીના તહેવારમાં પણ ફાયરનો તમામ સ્ટાફ 24 કલાક ફાયર સ્ટેશન ખાતે હાજર રહે છે અને અમારા ચીફ ઓફિસરશ્રીએ જે અમને સૂચના આપી છે એ મુજબ કામગીરી સ્ટાફ કરી રહ્યો છે.